પાકરેજ થરા વેપારી મથક ખાતે મદની મસ્જિદ ખાતે રમઝાન ઈદ અને ભગવાન પરશુરામ જન્મજયંતિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ મદની મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોને ઈદ પ્રસંગે તેમજ ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે થરા પીએસઆઈ શ્રી પી એન જાડેજાના અધ્યક્ષસ્થાને થરા મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી આ પ્રસંગે થરા પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે આવતા હિન્દુ મુસ્લિમ તહેવાર અનુરૂપ ભાઈચારા અને શાંતિમય વાતાવરણમાં ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો તહેવાર પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ખાતરી આપી હતી પોલીસ મિત્રોને પણ પ્રજાએ સાથ સહકાર આપવા અપીલ કરી હતી આગામી ધાર્મિક તહેવારોને લઈ શાંતિ જાળવવા હિન્દુ મુસ્લિમ આગેવાનો અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં થરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી એન જાડેજા દ્વારા લોકોને ઉજાગર કરતા કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં આવતા ભડકાઉ ભાષણોથી દૂર રહેવું અને અત્યારના યુગમાં મોબાઈલમાં આવતા ખોટા મેસેજ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કમ્પ્યુટર ટેબલેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ બન્યું છે તમે તમારા મોબાઈલમાં અજાણી વ્યક્તિના વિડીયો કોલ આવે તો વાત કરવાનું ટાળો વધુમાં જણાવ્યું હતું કે ફોનમાં અજાણી વ્યક્તિના કોલ આવે ને હિન્દીમાં વાત કરે કે કોઈ ભાષામાં વાત કરે તો પણ બેંક ડિટેલ્સ આપવી નહીં આમ લોકોને સાવચેતી રાખવા થરા પીએસઆઈ પીએન જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં થરા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને થરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી એન જાડેજા અને થરા પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા ગુજરાત ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા